વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ગુજરાતના સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા ખાતે ગુજરાતના સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં દેવ મોગરા માતાજીના પૂજારી દ્વારા દેવ મોગરા માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ મંત્રી શ્રી આહિરે દીપ્રાગટ્ય દ્વારા ઉજવણીના શુભારંભને ખુલ્લો મૂક્યો હતો. ત્યારે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિવાસી સમાજના કલ્યાણ માટે 13,000 કરોડની બજેટમાં જોગવાઈ કરી છે. આદિવાસી વિસ્તારમાં ઘર આંગણે રોજગારી મળી રહે છે તે માટે વિવિધ આદિવાસી યોજનાઓનો અમલ કરવામાં આવે છે. આદિવાસી સમાજે સમાજની ધરોહરની રક્ષા કરી છે. આદિવાસી સમાજની વફાદારી આજે પણ જોવા મળે છે. યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ જાહેર કર્યો છે તેવા સમયે સર્વ આદિવાસી ભાઈ બહેનોને મંત્રી આહિરે શુભેચ્છા પાઠવી હતી. મંત્રી આહિર સહિતના મહાનુભાવોએ શિક્ષણ, રમત ગમત, સંગીત, કલા, સમાજ સેવા વગેરે જેવા ક્ષેત્રે અગ્રણી મહિલા, નિવૃત્ત અધિકારી, પ્રગતિશીલ ખેડૂત, સાંસ્કૃતિક કલા ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી તેઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં યામોગી ચોક થી લીમડા ચોક થઈ સભા સ્થળ સુધી વિશાળ સંખ્યામાં ઢોલ નગારા, સાજ શણગાર, પરંપરાગત આદિવાસી નાચગાન સાથે રેલી નીકાળી હતી, જેમાં મંત્રી વાસણભાઈ આહિર, સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સહિતના મહાનુભાવો રેલીમાં જોડાયા હતા. અંતમાં મહાનુભાવોના હસ્તે સ્કૂલના પટાંગણામાં વૃક્ષારોપણ પર કરાયું હતું. કાર્યક્રમની સાથોસાથ સાંસ્કૃતિક આદિવાસી નૃત્યો વગેરેની કૃતિઓ રજૂ થઈ હતી અને ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરેલી આદિજાતિ વિકાસ અંગેની લઘુ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. દીપક જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ, રાજપીપળા.